विद्यार्थी मित्रों, आज आप चेप्टर नंबर एक विद्युत भार अने क्षेत्र एमा उदाहरण छे ए जोईए। तो उदाहरण नंबर 1.8 एटले आठमू जे उदाहरण छे एनी मित्रों रकम से कंईक आवी छे के एक इलेक्ट्रॉन 2×10⁴ न्यूटन प्रति कूलम्बना नियमित विद्युत क्षेत्र में 1.5 सेंटीमीटर जेटलू अंतरनू पतन एटले शू थाय तो के जेम आपणे अगाउ मित्रों गुरुत्वाकर्षण भेड़ा, आ गुरुत्वाकर्षणनी अंदर कोई पदार्थ जयरे ए पृथ्वीनी नजीक आवतो होय तो एने आपणे शू कहता हता, मुक्त पतन। तो अहींया इलेक्ट्रॉन शू थाय छे विद्युत क्षेत्र में शू पामे छे, मुक्त पतन पामे छे। तो आकृति ए जे अहीं आपणे दर्शावेली छे एमा क्षेत्रनुं मान एटले क्षेत्र विद्युत क्षेत्र छे एनुं मूल्य केटलुं रहे तो के 2×10⁴ न्यूटन प्रति कूलम एटलुं ज राखवानुं अने અચળ રાખીને એની દિશા શું કરી દેવાની છે તો કે ઉલટાવી દેવાની, તો જે અહીંયા આપણને આપેલ અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું શું કરવાનું, પતન કરવાનું। અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા શું છે, પ્રોટોન છે। તો આપણે એ બંનેની અંદર શોધવાનું છે કે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય શોધવાનો છે અને આ ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત એટલે પ્રવેગ શોધવાનો। તો આપણે સૌથી પહેલાં જોઈએ ગીવન ડેટા ઓકે। ગીવન ડેટાની અંદર મિત્રો આપણને વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવેલું છે ઈ બરાબર કેટલું આપ્યું છે તો કે 2×10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ઓકે। અને બીજું શું આપ્યું છે તો કે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન, આ શું છે તો કે ઇલેક્ટ્રોન છે મિત્રો, એ શું પામે છે, મુક્ત પતન કરે છે એટલે કે નીચે તરફ ગતિ કરતો આવે છે। તો એ ઇલેક્ટ્રોન આ ક્ષેત્રમાં કેટલું અંતર કાપે એ અંતર આપણને આપવામાં આવેલું છે એટલે અંતરને આપણે ડી વડે દર્શાવીએ। ડી બરાબર કેટલો છે તો કે 1.5 સેન્ટીમીટર, પણ મિત્રો આપણે એને સેન્ટીમીટરમાંથી શેમાં ફેરવવો પડે, મીટરમાં, એટલે કહેવાય 1.5×10⁻²⁰ મીટર આ આપણને મળી ગયું ઓકે। હવે મિત્રો આપણે અહીંયા આકૃતિ નંબર એમાં જોઈએ કે વિદ્યુત ભાર ધન અહીંયા છે ઓકે, અને ઋણ વિદ્યુત ભારો ક્યાં છે, ઉપર અહીંયા છે। તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની દિશામાં ઉપર તરફ હોય આમ, એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે, અધો ઉધ્વ દિશામાં છે, અને ઇલેક્ટ્રોન કઈ દિશામાં પતન પામે, અધો દિશામાં। એટલે આપણે પહેલાનો જે જવાબ છે એ મેળવીએ કે આકૃતિમાં ઇલેક્ટ્રોન અધો દિશામાં મુક્ત પતન પામે છે ત્યારે, હવે જો કોઈ વિદ્યુત ભાર એ મુક્ત પતન પામતો હોય ઓકે, ત્યારે એમના ઉપર કંઈક બળ લાગે મિત્રો ઓકે, એના ઉપર શું લાગશે તો કે કંઈક વિદ્યુત બળ લાગે, ત્યારે ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ લાગે, શું લાગે, વિદ્યુત બળ લાગે। આ બળ કેટલું હોય તો અગાઉ મિત્રો આપણે વિદ્યુત બળ માટે કુલંબનો નિયમ જોયો અને એમાં બળ હતું આવું કે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ,
જ્યાં એફ બરાબર શું હતું? તો કે બળ, ક્યુ વિદ્યુત ભાર અને ઈ વિદ્યુત ક્ષેત્ર. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન સહી મુક્ત પતન પામતો હોય તો આપણે વિદ્યુત ભાર તરીકે કોણ લેશું? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? તો કે સ્મોલ ઈ, એટલે આપણે ઈ અહીંયા લેશું ક્યુની જગ્યાએ. તો આપણને સમીકરણ આવું મળે, એફ બરાબર સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ. તો આ સમીકરણ નંબર એક કહીએ આપણે. ઓકે, હવે મિત્રો આપણે જોઈએ કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે શું ઉદ્ભવે? તો આપણે ગતિ કરતા પદાર્થો માટે જોયું કે ગતિ કરતો કોઈ પણ પદાર્થ શું અનુભવે? તો કે પ્રવેગ અનુભવે. તો પ્રવેગ કેટલો હોય? તો કે ન્યૂટનના ગતિના નિયમ અનુસાર ના ગતિના નિયમ મુજબ પ્રવેગ કેટલો હોય? તો કે એફ બરાબર એમ ઇન્ટુ એ. અગાઉ આપણે ધોરણ 11ની અંદર જોયું, આને સમીકરણ નંબર 2 કહીએ. તો આ બંને સમીકરણોને સરખાવી શકાય. તો આપણે સરખાવતા, ઓકે, તો સમીકરણ નંબર 1 અને 2 સરખાવતા આપણને આવું મળે, તેથી એમ ઇન્ટુ એ બરાબર સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ. હવે જો આપણે આમાંથી એને કરતા બનાવીએ તો એ બરાબર સ્મોલ ઈ કેપિટલ ઈ છેદમાં એમ. ઓકે, આવું આપણને સમીકરણ મળ્યું. આ જે પ્રવેગ છે એ પ્રવેગ આપણે ઇલેક્ટ્રોન માટે કેવો હોય? તો એ સુફિક્સમાં ઈ લેવાય. અહીં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર આપણને અગાઉ આપ્યું છે રકમમાં અહીંયા, અને દળ કોનું લેવાનું? તો કે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનનું દળ લેવાનું, એટલે આપણે એમ સુફિક્સમાં ઈ, એનો મતલબ થાય ઇલેક્ટ્રોનનું દળ, સમીકરણ નંબર 3. ઓકે, હવે પ્રવેગી ગતિ માટેના સમીકરણ, અચળ પ્રવેગી ગતિ ના સમીકરણ મુજબ. આપણે મિત્રો 3 પ્રકારના પ્રવેગી ગતિના સમીકરણો ભણ્યા હતા અગાઉ ધોરણ 11માં. એમાં પહેલું સમીકરણ હતું વી બરાબર વી ઝીરો વત્તા એટી. બીજું સમીકરણ આવું હતું કે ડી બરાબર વી ઝીરો ટી વત્તા 1/2 એ ટી સ્ક્વેર. આવું સમીકરણ આપણને મળ્યું હતું મિત્રો. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે જોઈએ કે વી ઝીરો પ્રારંભિક વેગ, મુક્ત પતન પામતા કોઈ પણ પદાર્થ માટે પ્રારંભિક વેગ હંમેશા 0 જ હોય. બીજું, આપણે ઇલેક્ટ્રોન માટે મુક્ત પતન માટે સમય શોધવાનો છે, તો સમય છે ઈ ટી ઈ લખીએ, એ શોધવાનો છે. ઓકે, અને ટીની જગ્યાએ ટી લઈ લેશું. ત્યારબાદ પ્રવેગ આપણે એ ઈ કીધો છે, એટલે એની જગ્યાએ શું લેશું? એ ઈ. ટીની જગ્યાએ ટી ઈ. કિંમતો મૂકતા આવું સમીકરણ બને ડી બરાબર 1/2 એ ઈ ટી ઈ સ્ક્વેર. જો આમાંથી ટી ઈ એ ઈને કરતા બનાવવામાં આવે તો એ ઈ બરાબર 2D છેદમાં ટી ઈ સ્ક્વેર, સમીકરણ નંબર 4. ઓકે, તો આ જે પ્રવેગ મળ્યો આપણને પ્રવેગી ગતિ કરતા કણ માટેનો પ્રવેગનું સૂત્ર, અને આ ઉપર જે આપણને પ્રવેગનું સમીકરણ, એ વિદ્યુતીય બળની અસર હેઠળ ગતિ કરતા. આ બંને પ્રવેગ કેવા હોય? તો કે સરખા હોય. એટલે સમીકરણ 3 અને સમીકરણ 4 બંનેને સરખામણી કરવાની છે. તો આપણે સરખામણી કરીએ. સમીકરણ નંબર
ત્રણ તથા ચાર સરખાવતા. તો સરખામણી કરીએ મિત્રો, તો આપણે જોઈએ કે સરખામણી કરતા આપણને આવું મળે કે ટુ ડી છેદમાં ટીઈ સ્ક્વેર બરાબર સ્મોલ ઈ કેપિટલ ઈ છેદમાં એમ ઈ. મિત્રો આપણે શોધવાનું શું છે? તો કે દરેક આકૃતિમાં, એટલે પહેલી તથા બીજી આકૃતિમાં શું શોધવાનું છે? ઇલેક્ટ્રોનને 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય, એટલે આપણે સમયને કરતા બનાવી દઈએ તો આવું થાય કે ટી ઈ નો વર્ગ બરાબર એમ ઈ અહીંયા ગુણાશે, ટી ઈ નો સ્ક્વેર અહીંયા વ્યોજશે, અને કેપિટલ ઈ ઇન્ટુ સ્મોલ ઈ છે ઈ ટુ ડીના છેદમાં, એટલે આવું થાય કે ટુ ડી એમ ઈ છેદમાં સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ. આવું આપણને સમીકરણ મળ્યું. આમાંથી જો ટી ઈ ને કરતા બનાવવામાં આવે તો વર્ગ છે એ બરાબરની સામેની સાઈડમાં જશે મિત્રો, તો આવું સૂત્ર આપણને મળે કે બે ગુણ્યા ડી ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ. આ સમીકરણ જે છે એમાં આપણે જો ડીની કિંમત, એમ ઈની કિંમત, ઈ સ્મોલ ઈ અને કેપિટલ ઈની કિંમતો મૂકીએ તો આપણને ઇલેક્ટ્રોન મુક્ત પતન પામે ત્યારે એને 1.5 મીટર અંતર કાપવા માટે લાગતો સમય મળે. હવે બીજું મિત્રો નોંધ અહીંયા ખાસ કે અમુક વસ્તુઓ છે ઈ તમને આપવામાં આવેલી હોતી નથી રકમમાં. શું ન આપે? તો કે સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તમને ન આપવામાં આવે, પણ એ દરેકને ખ્યાલ રાખવાનો, યાદ રાખવાનો છે જે કેટલો હોય તો કે 1.6 ગુણ્યા 10^-19 કુલમ. જો ઇલેક્ટ્રોન છે તો અહીંયા માઇનસ આવે અને પ્રોટોન હોય તો ધન વિદ્યુત ભાર, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર આટલો લેવાનો. બીજું, ઇલેક્ટ્રોનનું જે દળ છે એ મિત્રો લેવાનું 9.1 × 10^-31 કિલોગ્રામ. ઓકે, કેટલું લેવાનું છે? 9.1 × 10^-31 કિલોગ્રામ. બીજું, પ્રોટોન છે એનું જે દળ છે કેટલું લેવાનું? તો કે 1.7 × 10^-27 કિલોગ્રામ. આ બંને વસ્તુઓ આપણે યાદ રાખવાની છે અને એ કિંમતો અહીંયા મૂકીએ તો આવું સમીકરણ મળે કે ટી ઈ બરાબર અંડર રૂટ, કિંમત મૂકીએ જોઈએ તો સૌથી પહેલાં 2, ડી બરાબર કેટલા છે અંતર 1.5, પણ આપણે કે ને સેન્ટીમીટરમાંથી શેમાં લેવાના છે? મીટરમાં, તો જે અહીંયા કન્વર્ટ કરી નાખેલા છે, ઓકે, 10^-2 એને ગુણ્યા એમ ઈ, ઇલેક્ટ્રોનનું વજન આપણે કેટલું લેવાનું છે? તો આપણે યાદ રાખવાનું છે આ અંતર મિત્રો કેટલું લેવાનું, 9.1 × 10^-31. ઓકે, અને એના છેદમાં આપણે સ્મોલ ઈની કિંમત કેટલી લેવાની? તો કે 1.6 × 10^-19. પછી મિત્રો આપણે ગુણ્યા કેપિટલ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર છે ઈ કેટલું લેવાનું? તો અહીંયા અગાઉ રકમમાં આપી દીધેલું છે, 2×10^4 કુલમ, એટલે 2×10^4 કુલમ. જો આપણે આમાંથી સમીકરણ ઉકેલ મેળવીએ મિત્રો તો આપણે 2 × 2 છે એટલે ઉડી જશે, તો આપણે ડાયરેક્ટ આમાંથી શોર્ટકટ કેટલા આવશે? તો કે 1.5 × 9.1 × 1.6 નો જો આપણે સાદુરૂપ આપીએ
તો 8.53 જેવું મળે, અને એનું જો વર્ગમૂળ કાઢી લેવામાં આવે તો એ આપણને મિત્રો મળે 2.9208 ગુણ્યા 10 ની ઘાત. આપણે જો કેવી હોય તો ઉપર અંશમાં ઘાત -2 - 31 તો થાય -33. ઓકે, -33 અને છેદમાં કેટલા છે, -19 અને +4 એટલે કેટલા થાય, -15 થશે. આ -15 અંશમાં જાય તો કેટલા થાય, તો કે +15. તો મિત્રો 33માંથી આપણે જો 15 બાદ કરીએ તો વધે 18 વધે. ઓકે, હવે 18નું પાછું શું કરવાનું આમાં, તો વર્ગમૂળ છે તો 18નું વર્ગમૂળ થાય 9, એટલે આપણે લખી શકાય કે 2.920 × 10 ની 9 ઘાત. પણ કેવી, માઇનસ લેવાની, મોટાની નિશાની. ઓકે, તો -9 ઘાત. આ -9 હોય તો આને આપણે આમ પણ લખી શકાય કે TE બરાબર 2.92 નેનો સેકન્ડ. આનો મતલબ થાય આપણને ઇલેક્ટ્રોન જ્યારે 1.5 સેન્ટીમીટર જેટલું મુક્ત પતન કરે ત્યારે તેને 2.92 જેટલું નેનો સેકન્ડ જેટલું સમય લાગે. મિત્રો જો આ આપણને સમજાયું હોય તો આમાં આપણને બીજું પણ એક પૂછ્યું, એવું પૂછેલું છે કે શું પ્રોટોન છે એને આટલું જ અંતર કાપવા માટે કેટલો સમય લાગે. તો આપણે જોઈએ બીજું, પ્રોટોન માટે, પ્રોટોન ને આટલું એટલે કે 1.5 સેન્ટીમીટર અંતર માટે લાગતો સમય, તો પ્રોટોન માટે કેટલો સમય, તો હું સમયનું જે આ સૂત્ર છે મિત્રો આ જ સૂત્રને ડાયરેક્ટલી મૂકું છું, પણ યાદ એટલું રાખવાનું કારણ કે આ આખી સાબિતી હવે કરવાની હોતી નથી. જો આખી સાબિતી કરવા જઈએ તો મિત્રો હજી પણ આપણો સમય છે એ વધારે છે, એ બગડે. એના માટે આપણે યાદ એટલું રાખવાનું કે અહીં આપણે આ સૂત્રમાં જ્યાં ઇલેક્ટ્રોનનું દળ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કે આવતું હતું ત્યાં શું લેવાનું, પ્રોટોનનો વિદ્યુત ભાર, પ્રોટોનનો દળ. ઓકે, તો આપણે સૂત્ર લખીએ TP બરાબર √2, પછી ડી તો ડિસ્ટન્સ તો કેવું કીધું છે, એક સમાન અંતર છે એટલે ડીના ડી રહેશે. બીજું ME ઇલેક્ટ્રોનનું દળ છે તો અહીંયા પ્રોટોનનું દળ લેવાનું એટલે MP લખાય, છેદમાં e × E. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર સરખો છે એટલે અહીંયા આપણે ઈના ઈ રહેવા દેશું. હવે કિંમતો મૂકીએ તો √2 × 1.5, આમાં અંતર એટલું જ રહેવાનું છે, -2 ઘાત. MP પ્રોટોનનું જે વજન છે એ કેટલું લેવાનું છે, 1.7. ઓકે, 1.7 × 10 ની -27 ઘાત, છેદમાં 1.6 × 10 ની -19 ઘાત, અને વિદ્યુત ક્ષેત્ર કેટલું લેવાનું, તો કે એટલું જ લેવાનું, સમાન કીધું એટલે 4 ઘાત. જો આનું છાદુરૂપ આપવામાં આવે મિત્રો તો આપણે આ બે ઉડી જશે, 1.5 × જો આપણે 1.5 × 1.7 ભાંગ્યા 1.6 જો સાદુરૂપ આપીએ તો આપણને મિત્રો જવાબ મળે વર્ગમૂળમાં 1.59. ઓકે, 3 × 10 ની જો આપણે સાદુરૂપ આપીએ તો 27 - અને -2 એટલે થાય -, કેટલા થશે, તો કે -29. ઓકે, છેદમાં -19 + 4 એટલે કેટલા થાય,
पंदर पण ऊपर जाए तो केवा थई जाए प्लस पंदर थई जाए तो ओगणत्रीस माथी जो मित्रों आपणे पंदर बाद करिए तो मळे चौद पण केवा माइनस चौद तो आपणे माइनस चौद घात छे ई रखाय ओके हवे एक पॉइंट जे ओगणसाठ छे एनू जो वर्गमूळ काढीए तो आपणने एक पॉइंट 262 मळे जवाब અને સૌદ છે એની ઘાતનું વર્ગમૂળ નીકળે કેટલું તો કે માઇનસ 7 ઘાત તો આને આમ પણ લખાય પોઈન્ટ 126 રાઉન્ડ ઓફ કરો તો 1.113 પણ લખાય ખાલી અને 10^-6 ઘાત સેકન્ડ આને આપણે આમ પણ લખાય 0.126 10^-6 એટલે એને માઇક્રો લખાય માઇક્રો સેકન્ડ તો આપણે પ્રોટોનને આટલું જ અંતર કાપવા માટે મિત્રો કેટલો સમય લાગ્યો 0.126 માઇક્રોસેકન્ડ અને ઇલેક્ટ્રોનને આટલું જ અંતર કાપવા માટે 2.92 નેનો સેકન્ડ તો સૌથી વધારે અહીં સમય કોને લાગે છે તો કે અહીં સૌથી વધારે સમય છે એ પ્રોટોનને લાગે છે કારણ કે એનું જે દળ છે એ કેવું છે ઇલેક્ટ્રોનના દળ કરતાં નાનું છે એટલે અહીં પ્રોટોન છે એ ઝડપથી પહોંચે છે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ધીમી ગતિએ ગતિ કરે છે મિત્રો જો આપણે હવે આમાં એવું કીધું છે કે અહીં ગુરુત્વીય અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત છે એ શોધવાનો છે તો આપણે પ્રવેગ પણ શોધી શકીએ મિત્રો તો આપણે જોઈએ કે પ્રવેગ શોધવા માટે પ્રવેગ મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર એપી બરાબર સ્મોલ ઈ કેપિટલ ઈ સેદમાં એમપી પ્રોટોનનો પ્રવેગ આટલો થાય જો આમાં કિંમત મૂકીએ ઈ બરાબર 1.6×10^-19 ઘાત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 2×10^4 ઘાત અને પ્રોટોનનું વજન કેટલું છે તો કે 1.7×10^-27 ઘાત જો આપણે સાદુરૂપ મિત્રો આપીએ તો